નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા પાઠમાં આપણે શું તો કે પર્યાવરણ ધોરણ 5 પાઠ 5 બરાબર એમાં આપણે આગળ શિકારી છોડ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ભણવાનું છે એ છે કેટલા બધા બીજ. બરાબર, આપણે આપણા રસોડાનું અવલોકન કર્યું જ છે, જોયું જ છે. બરાબર, તો એમાં આપણે ઘણા બધા પ્રકારના બીજ છે એ જોયા હશે. બરાબર, કેના કેના? તો કે કઠોળના બીજ હોય, અનાજના બીજ હોય, પછી ફળના બીજ હોય, શાકભાજીના બીજ હોય. તો આ અવલોકન કરતાં કરતાં આપણને ઘણા બધા પ્રકારના બીજ જોવા મળ્યા હશે. તો હવે આપણે એમ જ કંઈક આગળ અભ્યાસ કરશું. કેટલા બધા બીજ, તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો? ચલો વિચારો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ પ્રવૃત્તિ કરી, અવલોકન કર્યું, બરાબર, એના આધારે આપણે વિચારી શકીએ કે આપણે કેટલા બધા પ્રકારના બીજ છે એને એકઠા એટલે કે ભેગા કરી શકીએ છીએ. તો વિચારો અને કહો, તમને એ બીજ ક્યાંથી મળશે? બરાબર, શોધવા હોય આટલા બધા બીજ તો આ બીજ છે એ તમને ક્યાંથી મળશે એનો તમારે વિચાર કરવાનો છે. જુદા જુદા પ્રકારના બીજ લાવો. હમણાં જેમ મેં વાત કરી કે અમુક અનાજના બીજ હશે, અમુક કઠોળના બીજ હશે, અમુક શાકભાજીના બીજ હશે, બરાબર, અમુક ફળના બીજ હશે, અને અન્યત્ર એટલે કે તેલીબિયા એના પણ અમુક બીજ હશે. એટલે આપણે એ બધા બીજને એક જગ્યાએ ભેગા કરવાના છે. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. તમારે આ બધા બીજને ધ્યાનથી જોવાના છે. એ બીજનો આકાર કેવો છે, એ બીજનું કદ કેવું છે, એનો રંગ કેવો છે, એનો દેખાવ કેવો છે, બરાબર, કેવું છે એ દેખાવમાં, લીસું છે કે ખડબચડું છે, આકારમાં કેવું છે, ચપટું છે, લંબગોળ છે, ગોળ છે, બરાબર, કદ કેવું છે એનું, નાનું મોટું, બરાબર, રંગ કેવો છે, સફેદ છે, બદામી છે, બરાબર, અલગ અલગ લીલો છે, લાલ છે, વાદળી છે, એવા કયા રંગનું કયું બીજ છે, એનો દેખાવ કેવો છે એનું તમારે અવલોકન કરવાનું છે. બરાબર, હવે શું કરવાનું છે? તો કે હવે આગળ આપણે પેજ નંબર 47 ઉપર આપણને વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. બરાબર, હાલ તો આપણે વર્ગમાં ભેગા થઈ શકીએ એમ નથી, એટલે તમારે કેનો ચાર્ટ બનાવવાનો છે? તો કે તમારા ઘરમાંથી તમે જે બીજ એકઠા કરી શકો છો એ બીજનો ચાર્ટ છે એ તમારે બનાવવાનો થશે. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો. બરાબર, જેવી રીતના અહીંયા બીજનું નામ આપ્યું છે તો રાજમા છે, એનો રંગ કેવો છે તો કે બદામી રંગ છે, આકાર કેવો છે તો કે અહીંયા એની આકૃતિ દોરેલી છે, બરાબર, દેખાવ કેવો છે તો કે રાજમાનું બીજ છે એ લીસું હોય છે. બરાબર, તો આવી જ રીતના તમારે બીજું બીજ તો અહીંયા મગનું નામ લખો, એનો રંગ કેવો તો કે લીલો થાય, બરાબર, એનો આકાર કેવો તો કે ગોળ થાય, દેખાવ કેવો તો કે એનો લીસું હોય, એ ખડબચડું હોતું નથી. પછી બીજું બીજ ગોતો. બરાબર, ફોર એક્ઝામ્પલ બદામ લઈ લ્યો તો બદામનો બી છે એ બદામનું છે, બદામ કેવા રંગની હોય તો કે બદામી રંગની હોય, બરાબર, એનો આકાર કેવો હોય તો કે આવી રીતના લંબગોળ ને ઉપરથી અણીવાળો, બરાબર, તો એનો દેખાવ કેવો હોય તો કે ખડબચડી હોય, એની સપાટીને સ્પર્શ કરતા આપણને જે બદામ છે કે ખડબચડી દેખાય. બરાબર, તો આવી જ રીતના જુદા જુદા બીજ લઈ અને એ બીજનું નામ લખી, એનો રંગ લખી, એનો આકાર લખી અને એનો દેખાવ કેવો છે, લીસો કે ખરબચડો, એ તમારે લખવાનું છે. બરાબર, તમારે વિચારવાનું છે શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? તો હા, વરિયાળી અને જીરું પણ બીજ જ છે ને, એ પણ આપણી યાદીમાં છે. બરાબર, પણ એ કેવા હોય? ખરબચડા હોય, એ આપણા દેખાવમાં લીસામાં નહીં આવે, ખરબચડામાં આવશે.
ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? તો કે આપણે જાણીએ જ છીએ, આપણે કહેવત છે કે રાઈનો પહાડ કર્યો, એનો અર્થ શું થાય? તો કે નાની વાતને મોટી વાત કરી દેવી, બરાબર, એટલે ના જેવી વાત. એટલે આપણું રાઈનું બીજ છે એ સૌથી નાનું બીજ છે, અને સૌથી મોટું બીજ કયું નીકળશે? તો કે હાલમાં જ આપણી જે સિઝન આવતી હતી એ કેરી. આગલો લેસન આપણે ભણી ગયા કેરીના બીજ કેવડા કેવડા હોય, તો કે એકદમ મોટા મોટા. એટલે મારા ખ્યાલથી લગભગ સૌથી મોટું બીજ છે એ આપણે કેરીનું જ આવશે, બરાબર. હવે લીસા અને ખરબચડા બીજ ક્યાં ક્યાં છે? તો કે લીસા બીજ છે એમાં મારી યાદી પ્રમાણે કહું તો રાજમા છે, મગ છે, વટાણા છે, રાઈ છે, મકાઈ છે, ઘઉં છે, બરાબર, તરબૂચનું બીજ છે, ભીંડાનું બીજ છે. તો આ બધા બીજ છે એ કેવા બીજ થશે? તો કે લીસા બીજ થશે. જ્યારે ખરબચડા બીજમાં શું આવશે? તો કે ચણા, જીરું, વરિયાળી, બરાબર, અને કારેલા, કપાસિયા, લીંબોળી, પપૈયાનું, ગોઠલી, આ બધા બીજ છે એ કેવા? તો કે ખરબચડા બીજમાં આવશે. એ પલળતા અથવા તો એની સપાટીને સ્પર્શ કરતા આપણે એ બીજ છે એ સપાટ ન હોય પણ ખરબચડા હોય તેવો અનુભવ થાય છે. એટલે આ બધા બીજ છે એ કેવા આવશે? તો કે ખરબચડા બીજોની યાદીમાં આવશે. હવે તો હવે અહીંયા આગળની આપણને પ્રવૃત્તિ વર્ગીકરણ કરવા માટેની આપી છે. વર્ગીકરણ એટલે શું? તો કે છૂટું છૂટું પાડવું, દરેકને પોતાનો એક અલગ વિભાગ આપી અને એને એમાં મૂકવા. અત્યાર સુધી આપણે બધા બીજનો અભ્યાસ કર્યો તો બીજ કેવા હતા? તો કે બધા બીજને એક જ શ્રેણીમાં રાખીને અભ્યાસ કર્યો, બરાબર. તો હવે આપણે આ બધા બીજોનું વર્ગીકરણ કરવાનું છે, એટલે કે એને છૂટા પાડવાના છે. કયા બીજ છે એ કયા શ્રેણીમાં આવે અથવા તો કેવા બીજ કહેવાય તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આવ્યા જો આ સ્પેસિફાઈ, એની એક આખી અલગ જ શું છે? તો કે એ વસ્તુ છે એ શું કહેવાય એ આપણને કહેવા માંગે છે. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, બરાબર, એટલે મસાલાના બીજ, બરાબર. તો હવે આટલા બધા બીજમાંથી મસાલાના બીજ ક્યાં આવ્યા? તો કે કાળા મરી છે એ રસોડામાં વપરાય, જીરું છે, બરાબર, ધાણા છે, રાઈ છે, અજમો, મેથી, વરિયાળી, આ બધા બીજ કેવા છે? તો કે આ બધા બીજને આપણે રસોડામાં યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ. અને કઈ રીતે? તો કે મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે એનું વર્ગીકરણ થઈ ગયું આપણા આટલા બીજમાંથી. હવે આપણને એવું પૂછ્યું છે કે શાકભાજીના બીજ ક્યાં છે, બરાબર. તો હવે આપણે શાકભાજીના બીજની પણ એક યાદી બનાવીએ, બરાબર. હું અહીંયા કહું છું ને મારી પાસે છે, એનાથી તમારી યાદી અલગ પણ હોઈ શકે, કારણ કે આ બધા બીજ તો ઘણા બધા પ્રકારના અને ઘણા બધા હોય છે. તમારું અવલોકન તમારે જાતે કરવાનું છે, એટલે અલગ પણ આપણું અવલોકન હોઈ શકે. શાકભાજીના બીજમાં શું આવશે? તો કે ભીંડા, ટામેટા, કારેલા, પરવળ, બરાબર, આ બધા બીજ છે એ શાકભાજીના બીજ કહેવાય છે. પછી તો કે આપણે જે કારેલા છે એમાં પણ બીજ હોય છે. પપૈયું છે એ આપણે ફળમાં આવી જશે. એટલે હવે આપણે જઈએ છીએ ફળોના બીજ. તો આપણે આટલા બધા ફળો ખાઈએ છીએ એમાંથી કોઈ ને કોઈ બીજ નીકળે જ છે. તો એમાં એક આવશે સફરજન, સંતરા, પપૈયા, કેરી, લીંબુ, તરબૂચ, જામફળ, બોર, આ બધું શું છે? તો કે આ બધા ફળ છે અને એના બીજ છે એ ક્યાં? તો કે ફળોના બીજ તરીકે ઓળખાય છે. હવે હલકા બીજ, એકદમ વજન જેનો ઓછો હોય તેવા બીજને આપણે હલકા બીજ કહીએ છીએ, કે ફૂંક મારતા ઉડી જાય, બરાબર. તો આપણે બધા બીજને ભેગા કર્યા અને ફૂંક મારીએ અને જે બીજ ઉડી જાય એને શું કહેવાશે? હલકા બીજ કહેવાશે. તો હલકા બીજમાં આવશે જીરું, વરિયાળી, અજમો અને રાઈ. ચપટા બીજ કે જે એ ફૂલેલા ના હોય પણ એકદમ ચપટા હોય, તો તેમાં આવશે તલ, તરબૂચ અને કારેલા, બરાબર. તો
તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા? તો કે નાના મોટા અનાજ, અનાજના બીજ, ભારે બીજ, હલકા બીજ, તેવા એકદળી બીજ, દ્વિદળી બીજ, તેલી બીજ, આમ આપણે ઘણા બધા બીજના છે એ જૂથ બનાવી શક્યા. અને હવે તમારે વિચારવાનું છે કે તમે આ બીજમાંથી કઈ કઈ રમત રમી શકો અને કયા બીજમાંથી. હવે પછીના વિડીયોમાં આપણે ભમતા બીજ વિશે અભ્યાસ કરીશું.